અમદાવાદ તકમાં આપનું સ્વાગત છે અમે દર ગુરુવારે કોઈને કોઈ ક્ષેત્રની પ્રતિભાઓને લઈને આપની સમક્ષ આવતા રહીએ છીએ તો આજે અમે એવી જ એક પ્રતિભાને લઈને આવ્યા છીએ કે જેમણે એક પ્રોડ્યુસર તરીકે પણ ખૂબ કામ કર્યું છે શોર્ટ ફિલ્મ્સ બનાવી છે ફીચર ફિલ્મ્સ બનાવી છે પણ સાથે સાથે એમણે ઘણી બધી ડોક્યુમેન્ટ્રીઝ પણ બનાવેલી છે તો ચાલો આજે આપણે મળીએ ટ્વિંકલ બેનને મોન્ટુની બિટ્ટુ ફિલ્મના પ્રોડ્યુસર કેમ છો ટ્વિંકલ બેન એકદમ મજા જવલા બેન અમદાવાદ તક માં આપનું સ્વાગત છે થેન્ક યુ અચ્છા ટ્વિંકલ બેન તમને પ્રોડ્યુસર તરીકે તો ઘણા બધા લોકો ઓળખે છે પણ તમે આ ફિલ્ડ ની શરૂઆત કેવી રીતના કરેલી કારણ કે મેં સાંભળ્યું છે કે તમારો કરિયર ગ્રાફ બહુ જ રીચ છે તમે ડોક્યુમેન્ટરીઝ થી પણ કરિયર ની શરૂઆત કરેલી તો એ ડોક્યુમેન્ટરીઝ ની ફિલ્મ માં તમે કેવી રીતના આવેલા એકચ્યુઅલી છે ને કહું નાનપણથી જ મને ટીવી જોવાનો બહુ જ શોખ હતો અને મને મારા ઘરમાં એટલે અમારા ઘરમાં આમ બહુ ઓછું ટીવી જોવાય પણ મને બધા એવું કહેતા કે હું સૌથી વધારે ટીવી જોઉં છું એમ અને અમારે એવું કેમ પાર્લામેન્ટના સેશન્સ હોય ને એ પણ ક્રિકેટ મેચની જેમ જોવા મારા ઘરમાં એમ અને ક્રિકેટ મેચ પણ એટલી જ જોવાય દાદા બા બધા જ લોકો એમ પેલું ભારત જીતવાનું હોય ને તો દીવામાને એટલે ભયંકર ટીવીનું ફેસિનેશન મને સખત એમ અને નાના હોય ત્યારે કોઈ ગીતોનો પ્રોગ્રામ આવતો હોય ને સોંગ્સ આવતા હોય ને તો પપ્પા મને એવું કહે કે જો આમાં છે ને સિંગલ કેમેરા સિંગલ શોટ છે આખું ગીત છે ને સિંગલ શોટમાં લીધેલું છે એટલે પપ્પા મને આવી રીતે શીખવાડે પછી સારી ફિલ્મ આવવાની હોય ને તો પપ્પા જોવા લઈ જાય પછી રવિવાર હોય એટલે પપ્પા ફોટોગ્રાફીના એક્ઝિબિશનમાં લઈ જાય મ્યુઝિયમ્સમાં લઈ જાય એવું એક્સપોઝર મને બહુ જ મળ્યું અને હું સ્કૂલમાં છે ને પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતી અને ગરબા અને ડાન્સ એ મને આમ મારો શોખ બાકી સ્કૂલની એસેમ્બલીમાં હું આમ બહુ સાયલન્ટ ગર્લ કોઈ મને સ્કૂલમાં મારા ટીચર પણ મને નામથી નહોતા ઓળખતા કે આ છોકરી અમારા સ્કૂલની છે એવું કદાચ બધા જ ટીચર્સ ના ઓળખી શકે એમ અત્યારે જુએ તો પણ એમને યાદ ના હોય એવી હું નહોતી સ્કૂલમાં કે આમ પરફોર્મર હોય એવું એમ પણ મને શોખ ખરો વાંચવાનો પણ એટલો જ શોખ ને ઘરમાં પહેલેથી એવું વાતાવરણ જ હતું એમ કે દાદા સ્કૂલમાં પ્રિન્સિપલ હતા રિટાયર થયા પછી જનસત્તામાં ટ્રાન્સલેટર તરીકે કામ કરતા પછી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હતા એટલે મીડિયાનું એક્સપોઝર બહુ જ અમે લોકો નાના હતા ત્યારે જનસત્તાની ઓફિસમાં જઈએ ત્યાં બધું કઈ રીતે કામ ચાલે છે એ જોઈએ પછી અમારા જ્ઞાતિનું મેગેઝિન આવતું તો એ દાદા તંત્રી હતા એટલે કઈ રીતે પ્રૂફ રીડિંગ ક્રિએટિવ રાઇટિંગ એ બધું નાનપણથી જોયેલું એટલે એ પ્રત્યે એક ઝુકાવ હતો મને કે મારે આ ફિલ્ડમાં ક્યાંક જવું છે મારે એકવાર ટીવીમાં આવવું છે એવું મને બહુ જ થતું હતું એમ હું ટેન્થમાં હતી ને તો ટેન્થમાં મને એટી થ્રી પર્સન્ટેજ આવ્યા એટલે કાં તો એવું એમ કે આટલા આઠ ટકા આવ્યા છે તો આપણે સાયન્સ લેવાનું એમ પણ મને છે ને બીક લાગે કે સાયન્સ લઈએ ને તો ફીઝ બહુ હોય ટ્યુશન રાખવા પડે મામાના ઘરે જવા ના મળે અને પાછું ભણવાનો બી ભાર અને આટલી બધી ફી ખર્ચી છે એનો બી ભાર એમ એટલે મારે સાયન્સ નથી લેવું તો હું આર્ટ્સ લઈશ એટલે પછી મમ્મી અને ભાઈએ એવું કીધું કે અમને કોઈક પૂછે કે તમારી છોકરી સાહેબ ભણે છે તો કે આર્ટ્સમાં ભણે છે એવું કહેવાનું એમ એના કરતાં કે કોમર્સ લઈ લે પછી કે આર્ટ્સમાં જોવું હશે ને તો જવાશે એમ એમ અને પાછું મારે આર્ટ્સમાં સ્કૂલેય બદલવી પડે એવું હતું એમ કે અમારી સ્કૂલમાં આર્ટ્સ નહોતું એટલે મેં કોમર્સમાં એડમિશન લીધું પછી ઇલેવન્થમાં મને જરરાયને ગમે ભણવું માંડ માંડ પાસ થઈ સાહીઠ ટકા લાયક કે ખબર હતી કે પાસ થવા માટે સિક્સટી પર્સન્ટ જોઈએ એટલે સિક્સટી પર્સન્ટ એ પછી હવે ઘરે બધાને ખબર પડી કે આને કહીશું નહીં તો આ ભણશે નહીં વધારે એમ એટલે પછી કે તારે એંસી ટકા તો લાવવા જ પડે ફરી પાછું એવું કે અમને કોઈ કહેશે તો આવું ઊધું કરે ને ખબર કે આ ભણી લેશે એમ એટલે પછી ટ્વેલ્થમાં આમ થોડીક મહેનત કરી અને એટી પર્સન્ટેજ લાવી દીધા એમ એટી પોઈન્ટ સેવન્ટીન એટલા આવ્યા હતા એમ એટલે મેં મમ્મીને કીધું છે મમ્મી હવે આવી ગયા ને હવે હું નહીં જોઉં ક્યાં એમ પછી પપ્પાને ખબર એટલે પપ્પાએ બે જ કોલેજમાં એડમિશન માટે ફોર્મ લાવ્યા હતા એક એચકેમાં અને એક એલડી આર્ટ્સમાં કે આ બેમાંથી એલડી આર્ટ્સમાં એડવર્ટાઇઝિંગનો કોર્સ ચાલતો હતો અને એચકેમાં થિયેટર ને ડ્રામાને ને બધું થાય પછી મને એડવર્ટાઇઝિંગ પ્રત્યે ઝુકાવ વધારે હતો અને હું ટેન્થમાં હતી ને ત્યારે મેં છાપામાં એક કટિંગ વાંચ્યું હતું કે અમદાવાદમાં એક એવી ઇન્સ્ટિટ્યૂટ છે કે જે એડવર્ટાઇઝિંગનું ને ક્રિએટિવ રાઇટિંગનું ભણાવાય છે તો ત્યારથી મેં એવું નક્કી કર્યું હતું કે હું આ અહીંયા એડમિશન લઈશ કે અહીંયા ભણીશ હવે એનું નામ સેન્ટર ફોર ડેવલપમેન્ટ કોમ્યુનિકેશન અને એમાં માસ્ટર્સ ડિગ્રી મળે ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનમાં એટલે ટ્વેલ્થ પછી હું બધે શોધું કે આ ક્યાં હશે ખબર નહીં મને પછી એડવર્ટાઇઝિંગનું એલડી આર્ટ્સમાં વોકેશનલ કોર્સ થતો તો એટલે એલડી આર્ટ્સમાં એડમિશન લીધું અને મેરિટમાં મને મળી ગયું હતું એડમિશન ત્યાં આગળ ઇંગ્લિશ લિટરેચર સાથે ને પોલિટિકલ સાયન્સ એક સબ્જેક્ટ રાખ્યો અને ફર્સ્ટ સબસિડરીમાં એડવર્ટાઇઝિંગ અને પબ્લિક રિલેશન અને પછી હું શોધું બધે જ કે મને આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં મળશે ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટ ચાર રસ્તા પાસેની ઓફિસ અને ત્યાં આગળ એ સેન્ટર ચાલે પણ બહુ સાયલન્ટલી ચાલે કોઈને ખબર ના હોય એટલે ત્યારથી સ્કૂલમાં મારી કોલેજના ઘણા સિનિયર્સ પણ સીડીસીમાં હતા પણ હું કોઈનો કોન્ટેક નથી કરી શકી અને ટીવાયમાં જે અત્યારે મારા હસબન્ડ છે વિજયગીરી એ ડ્રામામાં ને એ બધામાં કામ કરતા હતા અને ટીવાયમાં અમે બંને લોકો મળ્યા એટલે આમ તો અમે ત્રણ વર્ષથી એક જ ક્લાસમાં હતા પણ હું એમને નહોતી ઓળખતી એસવાયમાં એમની નજર મારા ઉપર પડી હતી ટીવાયમાં મારી પાછળ પડ્યા હતા અને એમાં એણે ફ્રેન્ડશીપ કરી અને એકવાર મને લાજજોનો શો જોવા લઈ ગયા એક એકાંકી નાટક હતું એનો શો જોવા લઈ ગયા એમાં સીડીસીના બધા છોકરાઓએ કામ કર્યું હતું હવે વિજયને એવી કોઈ ખબર નહોતી કે આને સીડીસીમાં ઇન્ટરેસ્ટ છે કે એવું કશું જ પણ એને મારામાં રસ હતો એટલે મને બધું કહેતો હતો એમ અને એણે અચાનક જ એક દિવસ મને એવું કીધું કે મારે સીડીસી જવાનું છે એટલે હું તો આમ સખત હેપતાઈ ગઈ કે હું આટલા વર્ષથી સીડીસી શોધું છું મને ક્યાંય મળતું નથી ને આ છોકરો છે એકવાર સીડીસી જવાનું હું તો ખુશ થઈ ગઈ એમ ક્યાં છે તો સીડીસીને ખબર છે મને લઈ જાય ને મારે ત્યાં એડમિશન લેવાનું છે એમ અને પછી એ મને ત્યાં સીડીસીમાં લઈ ગયો અને પછી ત્યાં અમે એડમિશન પ્રોસિજર ને એન્ટ્રન્સ ટેસ્ટ ને બધું હતું ને પછી તો બધી ઓળખાણ થઈ ગઈ ને પછી સીડીસીમાં મને એન્ટ્રન્સ ટેસ્ટ માટે મેં પછી તો બહુ જ ખુશ એમ કે મારી લાઈફનું આ ગોલ હતું ને મારે અહીંયા પહોંચવું હતું ને હું પહોંચી ગઈ એમ બહુ જ ખુશ અને મીન વાઇલ એલડીમાં જ્યારે એડમિશન લીધું ને ત્યારે એનએસએસ કેમ્પમાં હું જતી અને ત્યારથી મારું જે એક્સપોઝર છે ને એ સ્ટાર્ટ થયું કે એનએસએસ કેમ્પમાં ત્યાં આગળ પરફોર્મ કરી અમે ગામડે જઈએ ત્યારે ત્યારે મને બધા લોકો ઓળખતા થયા એટલે હું સ્કૂલમાં બહુ સાયલન્ટ હતી કોલેજમાં મને બધા ઓળખે કે કોલેજમાં હું ગરબામાં પણ પાર્ટિસિપેટ કરું એનએસએસ કેમ્પમાં પણ આઈ વોઝ વન ઓફ ધ લીડર એટલે એવી રીતે પેલું એક મોટા થઈ અને એક કોન્ફિડન્સ ડેવલપ થાય ને એ કોન્ફિડન્સ મારો કોલેજમાં ડેવલપ થયો અને પછી મેં સીડીસીમાં એડમિશન લીધું ત્યાં ભણી પછી એક્સપોઝર મળ્યું એક મને હું તું મારે ટીવીમાં આવવું છે એમ અને ત્યાંથી પછી દૂરદર્શનમાં એન્કરિંગ તરીકે ચાન્સ મળ્યો તો દૂરદર્શનમાં એન્કર તરીકે પણ ઘણા બધા પ્રોગ્રામ્સ કર્યા અને એવી રીતે ફ્લોમાં જ મારી કરિયર સ્ટાર્ટ થઈ પછી સીડીસી પત્યા પછી ઈ એમઆરસીમાં જોબ કરી પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે ત્યાં આગળ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ બનાવ્યા અશોક મેવાડા સર જે મારા ગુરુ એમને બહુ જ મેં આસિસ્ટ કર્યા અને એમની સાથે મેં બહુ જ બધી ડોક્યુમેન્ટ્રીઝ બનાવી અને એઝ અ સ્ક્રિપ્ટ રાઇટર અને ડોક્યુમેન્ટ્રી એડિટર તરીકે હું એમની પાસેથી બહુ જ બધું શીખી એટલે કદાચ અત્યારે મારો જે કોન્ફિડન્સ છે ને એ અશોક મેવાડા સરના કારણે છે કે આ ફિલ્ડમાં એમણે મને બહુ જ એક્સપોઝર આપ્યું હવે ડોક્યુમેન્ટ્રીઝમાં તમે કામ કર્યું ત્યારથી પછી શોર્ટ ફિલ્મ્સ અને ફીચર ફિલ્મ્સ એનો વિચાર કેવી રીતના આવ્યો અને તમે અને વિજય ગિરીભાઈએ કેવી રીતના સાથે કામ સ્ટાર્ટ કર્યું પહેલાં અમારા મેરેજ નહોતા થયા ને એ વખતે હું એમઆરસીમાં જોબ કરતી હતી અને અમે લોકો અલગ અલગ રહેતા હતા એ વખતે અને વિજય ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જોબ લેવાની હતી પણ એ પહેલાં એટલે એ મુંબઈ ગયા હતા એક્સપિરિયન્સ માટે એમના કે ત્યાં આગળ ફિક્શન ફિક્શનના કારણ કે અહીંયા તો એ મોટી બા અને બધી સિરિયલ્સ એમણે કરેલી મુંબઈ એ ફિલ્મના એક્સપિરિયન્સ લેવા માટે ગયા હતા અને પછી ત્યાંથી પાછા આવ્યા તે પાછા આવ્યા અને એ વખતે નટરાણીમાં અમદાવાદ વર્ષને સો વર્ષ પૂરા થતા હતા તો વન નોટ આઉટ ફિલ્મ ફેસ્ટિવલ હતો અને એમાં બે દિવસમાં એક ફિલ્મ બનાવવાની હતી ને વિજયના મનમાં એક થોટ આવ્યો અને એ વખતે હું જોબ કરું એટલે મને થોટ બહુ જ ગમ્યો મેં કીધું તું બનાવી ફિલ્મ તો મને કે પૈસા મેં કીધું હું પ્રોડ્યુસ કરું અને પછી એવી રીતે અમે લોકોએ અમદાવાદી મિજાજ કરીને શોર્ટ ફિલ્મ બનાવી એ શોર્ટ ફિલ્મને એ કોમ્પિટિશનમાં મહેશ ભટ્ટના હાથે સેકન્ડ રેન્ક આવ્યો હતો અમારો અને અમને બંનેને અમારા ફર્સ્ટ વેન્ચરમાં જ અમે લોકો કંઈક પ્રાઇઝ જીત્યા હતા એટલે એ અમારી શરૂઆત અને મારો એક્સપિરિયન્સ નોન ફિક્શન ડિપાર્ટમેન્ટમાં કે હું ડોક્યુમેન્ટ્રીઝ વધારે કરું મને એમાં કોન્ફિડન્સ વધારે ફિક્શનનું નહીં ફિક્શનનું મેં ખાલી વિજય પાસે વાતો સાંભળેલી કે ફિક્શનનો ફ્લોર કેવો હોય ત્યાં આગળ કેવી રીતે કામ થાય પણ મેં કોઈ દિવસ ફિક્શન ક્યાંય કોઈ જગ્યાએ મને કોઈ જ એક્સપિરિયન્સ નહીં પછી અમારા મેરેજ થયા અને હું એડ એજન્સીમાં કોપીરાઈટર તરીકે જોબ કરતી હતી ને વિજય ઇન્ડિપેન્ડન્ટ કામ કરવાનું ચાલુ કર્યું અને પછી ફીચર ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો એ વખતે કંઈ અમારી એવી ફાઈનાન્શિયલ કન્ડિશન નહોતી કે અમે ફિલ્મ પ્રોડ્યુસ કરીએ પણ પેલું ફર્સ્ટ પ્રોજેક્ટ હોય ને એટલે જૂનું હોય અલગ પ્રકારનું એમ અને મારો પોતાનો નેચર કેવો કે હું એક કરોડ બે કરોડ રૂપિયાનું ઘર લઉં કે પચાસ લાખનું ઘર લઉં અને પ્રોપર્ટી વસાવું અને કદાચ એટલે મારો આ નેચર એમ કે પ્રોપર્ટી વસાવું કંઈક ભૂકંપ આવે કે કંઈ યુદ્ધ થાય ને કંઈ બી થાય અને ઘર તૂટી જાય તો આપણને કેટલો અફસોસ થાય કે આ જતું રહ્યું એના કરતાં એટલા પૈસા અમે ફિલ્મમાં રોક્યા હોય ભલે મહેનત કરીને તો મને એવો આમ સંતોષ તો રહે ચાલું મારે કરવું તો એ તો મેં કર્યું એમ એ વખત એવું મને બહુ હોય એમ એટલે વિજય ક્યારે બી એવું કે ને મને અમને લોકોને બધા એવું કે તમે લોકો બહુ રિસ્ક લો છો એમ અત્યારે અમે લોકો ભાડાના ઘરમાં જ રહીએ છીએ અમે કોઈ પ્રોપર્ટી નથી વસાવી અમારી જે પ્રોપર્ટી છે એ અમારી ફિલ્મ્સ છે અમે હજુ પણ અમને એવું ફેસિનેશન નથી કે અમે પ્રોપર્ટીઝ લઈએ અમને હજુ પણ એવું જ છે કે અમે સારા સારા પ્રોજેક્ટ પર કામ કરીએ સારી સારી ફિલ્મ્સ બનાવીએ અમે કોઈ પણ એવા મારી પાસે કે એવા દસ પંદર વીસ તોલા સોનું પણ નથી કદાચ પાંચ તોલા સોનું હશે બધું ભેગું થઈને પણ મને એ બધું કરવું ગમતું જ નથી એમ કે એટલે ફિલ્મ્સ બનાવી તો પહેલેથી આ જ આ કદાચ મારા પપ્પાના લીધે આવ્યું હશે કારણ કે પપ્પા કાયમ મને એવું કહે અમને બી ક્યારે તમારા લોકોને જોબ ના કરવી હોય ને તો ના કરશો એમ તમને જે કરવું છે ને કરો એ મારા ભાઈને પણ એવું જ કે તારે જોબ છોડવી હોય તો તું છોડી દેજે તારે જે કરવું છે ને એ કર એમ એટલે એ કોન્ફિડન્સ ખરો સપોર્ટ એવો ફેમિલીનો ખરો કોઈ કોઈ દિવસ એવું ના પૂછે કે તમે કેમ આ કરો છો ક્યારેય કોઈ એવો સવાલ અમને નથી કર્યો એટલે એના કારણે પ્રેમજી ફિલ્મ કરી એ વખતે અમે લોકો ઇન્વેસ્ટર્સ લાવ્યા બહુ બધી જગ્યાએ અમે ટ્રાય કર્યો કે અમને પ્રોડ્યુસર્સ મળે પણ એ વખતે સમય એવો હતો કે એવા સબ્જેક્ટમાં અને ગુજરાતી ફિલ્મોમાં કોઈ રેડી ન થાય પ્રોડ્યુસર તરીકે અને પ્રેમજીની વાર્તા જેવી હતી કે જેમાં બહુ ઓછા લોકો ને એ વખતે એવું થતું કે આ સબ્જેક્ટ કંઈ સક્સેસફુલ જાય એવું છે એવું એ વખતે નહોતું લાગતું કારણ કે ગુજરાતી ફિલ્મનો એક અલગ પ્રકારનો સમયગાળો હતો અને અમે લોકો બહુ જ અટેચ હતા પહેલું સંતાન હોય એટલે એક અલગ જ પ્રકારનું અટેચમેન્ટ હોય એમ અને મેં વિજયને કીધું કે ચાલ ને કરીએ નહીં વાંધો આવે ફોડી લઈશું જે થાય એ સિચ્યુએશન એમ અને પછી અમે લોકોએ એ ફિલ્મમાં હું પહેલાં ઇન્વોલ્વ નહોતી કારણ કે મારી દીકરી જન્મી એના છઠ્ઠા મહિને અમે લોકોએ એવો વિચાર કર્યો કે અમે પ્રેમચી કરીએ એટલે છઠ્ઠા મહિને ફાઇનલ થયું એટલે દીકરી છ મહિનાની અને હું એવી રીતે કોઈ પ્રોડક્શનમાં ઇન્વોલ્વ લઈ અને વિજય સખત સ્ટ્રેસમાં એને અભિમન્યુ સિંઘને જ્યારે અમારે કાસ્ટ કરવાનું એના મનમાં વિચાર હતો કે આ મેઘજીના કેરેક્ટરમાં અભિમન્યુ સિંઘને લઈએ એટલે મેં કીધું એકવાર અપ્રોચ તો કર મને કે ના ના એવું ક્યાં હવે આપણી પાસે બજેટ નથી આમ તો મેં કીધું વાર્તા સંભળાવ એમને ક્યાંકથી કોન્ટેક કર થઈ જશે અને અમે લોકોએ ટ્રાય કર્યો ને એમને વાર્તા સાંભળી અને એ રેડી થઈ ગયા કે હું આ સબ્જેક્ટમાં કામ કરીશ અને એ વખતે તો રામલીલા રામલીલાની બધી ફિલ્મ્સ રિલીઝ થઈ ગયેલી એટલે અભિમન્યુ સિંઘ એક મોટું નામ અને તો પણ એ અઘરી થઈ ગયા કામ કરવા માટે ને પછી વિજયનો લોડ વધવા માંડ્યો મેં એવું કીધું કે જો મને એવી નથી ખબર કે પ્રોડ્યુસર તરીકે એ વખતે જ્યારે હું કીધું કે મને એવું નથી ખબર કે મને શું કામ છે મારું શું વર્ક એરિયા હશે મેં ફિક્શન ક્યારેય કરેલું નથી એમ પણ મને એટલી ખબર છે કે મને લોકોને સાચવતા આવડે છે અને લોકો પાસે કઈ રીતે કામ કરવું લેવું એ આવડે છે તે મેં કીધું તું ક્રિએટિવ પાર્ટ સંભાળ મેનેજમેન્ટનું હું સાચવી લઈશ અને પછી હું યશ્વીને લઈને ઓફિસે જાઉં અમારા ચીફ એડીને એ લોકો સાથે બધી ડિટેલ્સ લઉં કે તમે લોકોએ શેડ્યુલ કર્યું કે નહીં કેટલા દિવસનું થાય છે શૂટ કાસ્ટિંગમાં બી હું ઇન્વોલ્વ થઉં ઇવન આરોહીનું કાસ્ટિંગનું સજેશન વોઝ માઇન્ડ કે એ વખતે અમે લોકો બીજા બે ત્રણ આર્ટિસ્ટ વિશે વિચારતા હતા ઇવન એક કૌસાંબી ભટ્ટ જે આપણે મોન્ટુની વિટ્ટુમાં સૌભાગ્યલક્ષ્મી છે એનું નામ પણ હતું ને એ મુંબઈ હતી એ વખતે અને શરૂઆત એની હતી ત્યાં મુંબઈ એટલે પછી કોસાંબી ના આવીને પછી અચાનક મને એવું થયું કે વિજય આપણે સંદીપભાઈની દીકરી છે તમે લોકો એ વખતે તો આરોહી બહુ જ નાની એમ તમે વાત કરતા હતા તો એકવાર જુઓ ને ફેસબુક પર આના ફોટોગ્રાફ આરોહી સરસ જશે તમને જે ઇનોસન્ટ ફેસ જોઈએ છે પવનમાં તો વિજય ફોટોગ્રાફ્સ જોયા અને આરોહીને ફોન કર્યો અને એવી રીતે આરોહી આવી ગઈ એટલે એવી રીતે હું પ્રોજેક્ટમાં ઇન્વોલ્વ થઈ કે ક્રિએટિવ ડિસિઝન્સ હું લઉં પછી વિજયને એક કોન્ફિડન્સ આવ્યો કે ના ટ્વિન્કલ એક એવું સપોર્ટિવ એલિમેન્ટ છે કે જેની જોડે મને કામ કરવાની એક અલગ પ્રકારની ફ્રીડમ મળશે કે પેલું હોય ને કે વ્યક્તિમાં એબિલિટી હોય પણ એને કોઈ પૂશ કરવાવાળું હોય કોઈ એને હોકારો આપવા વાળું હોય તો એ વધારે ખીલે એટલે વિજયની લાઈફમાં હું કામની બાબતમાં એવી છું એમ કે હું એને હોકારો આપું હું એને પૂછ કરું હું એને ઇન્સ્પાયર કરું અને અલ્ટિમેટલી ડિરેક્ટર એ કેપ્ટન ઓફ ધ શીપ છે કોઈ બી પ્રોડક્શન હાઉસ હોય તો એમાં તમે જુગાર કોના ઉપર રમો છો તો તમારા ડિરેક્ટર ઉપર એની એબિલિટી ઉપર તમે જુગાર રમો છો સરસ એટલે એને કમ્પ્લીટલી ફ્રીડમ આપવી એ કદાચ મારું કામ છે અને એને સમજવું એની જરૂરિયાતને સમજવી એ મારું કામ છે નહીં તો હું એની વાઈફ છું એટલે સમજું જ એટલે અમારા બંનેના પ્રોજેક્ટ હંમેશા અલગ અલગ પ્રકારના થાય છે છે કારણ કે એક પ્રકારની લિંક્સ અમારા બંનેમાં એટલે એને કહેવું બી ના પડે અસોસિએટને કે મને આવું જોઈએ છે કે તેવું જોઈએ છે એ અમારે મારે ને એસોસિએટ ને ઇશારામાં વાત થઈ જાય કે ભાઈ અહીંયા તું આ કરી લેજે એટલે આ સચવાઈ જશે એમ બહુ સરસ મોન્ટુની બિટ્ટુ ફિલ્મની વાત નીકળી છે તો મને ખ્યાલ છે કારણ કે હું પોતે બી બધી જ ક્રિએટિવ ફિલ્ડમાં બહુ જ ડીપલી એનાલાઇઝ કરતી હોઉં છું એટલે મારે રામ સાથે પણ વાત થતી હોય ત્યારે મને એમણે કહ્યું કે મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું કોસ્ચ્યુમ ડિઝાઇનિંગ તમે જોયેલું અને હેપી ભાવસારને માધુરી દીક્ષિત બતાવવી કે આરોહીને એક પોળની છોકરી બતાવવી એટલે એ એ બહુ માઇન્યુટ ઓબ્ઝર્વેશન કામ હતું તો એ તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એક ડિઝાઇનર તરીકેનો એમાં પણ હવે ક્યુ કે અત્યાર સુધી મેં એવું કીધું કે પપ્પાનો એક સપોર્ટ હતો હવે આમાં મમ્મી આવે કે ઘરે પહેલેથી મમ્મીને છે ને હું હતી મેં કીધું કે મને ગરબાનો બહુ શોખ એટલે નવરાત્રિમાં નવે નવ દિવસ મને અલગ અલગ ચણિયાચોળી અને અલગ અલગ એટલે ચણિયાચોળી ના હોય ને તો મમ્મીની સાડી પહેરાવે મમ્મી અને એ બી અલગ અલગ સ્ટાઇલમાં પહેરાવે અને એને મને તૈયાર કરવાનો સખત શોખ એટલે મોતીની માળા બી એ વેણીની જેમ મને નાખે ને નવરાત્રિમાં હું ગરબા સારા રમું કે ના રમું પણ હું તૈયાર ભયંકર હોઉં અને મારા મમ્મી મન તૈયાર કરે એટલે નાનપણથી કપડાનો ને એ બાબતનો શોખ બહુ જ અને એ લોકોને એવી આદત કે ક્યાંકથી પેલું સુરતની રવિવારીમાંથી સસ્તું કંઈક શોધી આવે ને પછી કોઈક સસ્તા ટેલર શોધી આવે ને કોઈક ડિઝાઇન લઈ આવે ને પછી એ લોકો સીવડાવે એટલે એ એ પ્રકારનું મેં પહેલેથી કરેલું એટલે મને ગમે પછી મોન્ટુની મીટુ જ્યારે રામે પહેલીવાર વાર્તા કરીને ને ત્યારે એણે જે કેરેક્ટર્સ બધા કીધા તો હું બહુ ફેસિનેટ થઈ ગઈ કે આ કેરેક્ટર્સમાં કોસ્ટ્યુમ્સ કરવાની કેટલી બધી મજા આવે એમ કે અને અહીંયા પાછું કેવું છે કે આપણી ફિલ્મ્સમાં કોસ્ટ્યુમ ગુજરાતી ફિલ્મ્સમાં કોસ્ટ્યુમને એવા એક સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ તરીકે ક્યારેય નથી જોતા કે એક કેરેક્ટર છે તો આ કેરેક્ટર આવા જ કલર્સ પહેરશે કે આવી જ ડિઝાઇન પહેરશે તો એનું કેરેક્ટર ખીલશે એવો પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ ઓછા લોકો જુએ છે એ કપડાં પહેરાવી દેવા છે એન્ડ લુકમાં કેવું લાગશે સારું લાગશે ને બસ અથવા તો ફ્રેમમાં કલર કોમ્બિનેશન કેવા જાય છે એવી રીતે જ આપણી ફિલ્મ્સમાં કોસ્ટ્યુમને જોવે છે એવી રીતે નથી જોતો હવે હું છું તો હું પણ હું મારું કેરેક્ટર અલગ છે તો હું તમને એવા અલગ કપડામાં જ દેખાઈશ તમે છો તો તમારું કેરેક્ટર અલગ છે તો તમને અમે આવા જ કપડામાં જોઈશું તમને એવા અલગ કોસ્ટચ્યુમ્સમાં અમે ક્યારેય નહીં જોયા હોય તો એ તમે જ્યારે એક કેરેક્ટર બનાવો છો ફિલ્મનું તો એ કેરેક્ટરમાં પણ આ વસ્તુ હોવી જોઈએ એવું મને સતત થાય અને વિજયનો પણ એવો આગ્રહ કે કેરેક્ટર એનું એ કેરેક્ટર ડિટેલમાં બહુ જાય હવે રામ પણ એવો કે એ પણ કેરેક્ટર ડિટેલ્સમાં બહુ જાય એટલે એ લોકોના કેરેક્ટર્સ બહુ જ બધાને ગમે એક એક એટલે ફિલ્મની વાર્તા ગમે એની સાથે સાથે કેરેક્ટર્સ પણ તમને યાદ રહે એટલે વિજય અને રામ બંને કેરેક્ટરના બાબતમાં એ લોકો બહુ જ એક્યુરેટ એટલે મને વધારે મજા આવે કે હું આવી રીતે કેરેક્ટરમાં કામ કરું તો એટલે મોહિની જ્યારે ડિઝાઇન કરવાનું થયું એ વખતે એટલે મારી સાથે આશા પટેલ છે કોસ્ચ્યુમ ડિઝાઇનરમાં હવે એનો સ્ટુડિયો છે રૂહી ડિઝાઇનિંગ સ્ટુડિયો કરીને એ ફ્રેન્ડ છે મારી હું એની સાથે કામ કરતી હોઉં તો મેં એને કીધું કે તું મારી સાથે આમાં જોડાઈશ તો મને ખબર છે કે મારે કેવા કોસ્ટ્યુમ્સ કરવા છે પણ તું મને કરી આપજે એમ તો કે કે હા તું મને કેવું કરી આપીશ એમ એનો કોન્ફિડન્સ પણ સખત ને એ પણ એવી કે એની બી બે દીકરીઓ છે ને એ બધું કામ એકલા હાથે હેન્ડલ કરે છે તો મને વધારે મજા આવે એની સાથે કામ કરવાની એટલે મેં કીધું જો બે ત્રણ કોસ્ચ્યુમ્સ છે કે જે આપણે માધુરીના ડિક્ટો કરવાના છે ને એ ખુશ થઈ ગઈ કે હું તને કરી આપીશ તું ચિંતા ના કરે એમને પછી મેં એને ડિઝાઇન્સ આપી એટલે માધુરીના કોસ્ટ્યુમ્સ અમે એવી રીતે કર્યા અને હેપી પોતે એટલી એક્સાઇટેડ એ કેરેક્ટર માટે ભયંકર એક્સાઇટેડ એમ એટલે એ પોતે શોધી આવે બધું કે ટ્વિંકલ જો આમાં માધુરી આવો સેટ પહેર્યો તો મારી પાસે આવો સેટ છે હું એટલે હું આ કોસ્ટુમમાં તો આ જ સેટ પહેરી સાહેબ એટલે એ પણ એટલી જ એક્સાઇટેડ એવી રીતે એક મોહિનીનું કેરેક્ટર બન્યું પછી આરોહી માટે મારા માટે ચેલેન્જ હતી કે આરોહીની ઇમેજ એવી હતી કે એ આમ બહાર હોય ને તો એ ટોમ બોય પ્રકારની ઇમેજ હોય એની અને એને એમ બહુ ટ્રેડિશનલ કપડાં બહુ ગમે નહીં એ પહેરે બી નહીં એની બધી ફિલ્મોઝમાં પણ એના કોસ્ટ્યુમ્સ એવા જ હતા કે જે મોડન હતા હવે મારે એને અહીંયા પોળની ધ ગર્લ નેક્સપ્લોર બતાવવાની હતી અને એક ટ્રેડિશનલ છોકરી છે કે જેના ઘરમાં એના અમુક પ્રકારના એના માસીએ એના ઉપર રિસ્ટ્રિક્શન રાખે છે એ ભલે ફ્રીડમ આપે છે પણ એ કડકાઈ છે તો ત્યારે આ છોકરી જીન્સ ટી શર્ટને એવું નહીં પહેરે પોળમાંથી નીકળે છે તો એ ડ્રેસ જ પહેરતી હશે અને એ કલ્ચર એને ગમતું હશે અથવા તો એના ઉપર થોપી બેસાડવામાં આવ્યું હશે પણ એ એવા જ કપડાં પહેરતી હશે પણ મારે એની સાથે સાથે કલર્સ પણ એના ડ્રેસમાં આપવાના છે એટલે અમે એના કલર્સ પોપટી રાણી બ્લુ એવા બધા કલર્સ પછી બાંધણીના દુપટ્ટા અમે લોકોએ સ્પેશિયલ આર્ટિસનવાળા જોડે ટાઈપ કર્યું હતું તો એમની પાસેથી બાંધણીના દુપટ્ટા મંગાવ્યા અને એવી રીતે આરોહીનું કેરેક્ટર થયું મૌલિકના કેરેક્ટરમાં પણ ચેલેન્જ હતી કારણ કે મૌલિકની ઇમેજ કોમેડિયન તરીકેની હતી એટલે એ વખતે મૌલિકને બોન્ટુ બનાવો એ એના માટે એને વજનય વધારવાનું હતું અને એની સાથે સાથે એને એવા કપડાં આપવાના કે જેમાં એ હેલ્ધી લાગે થોડો બલ્કી લાગે એવું એટલે લુકમાં હેતુલ તપોધન જે મેકઅપને એનું સંભાળે છે એટલે લુકમાં હેતુલ બી મારી સાથે હતો એટલે હેતુલ પણ આ બધાના કોસ્ટ્યુમ્સમાં ને એમાં મને સજેશન્સ આપે કે ટ્વિકલ આ કલર્સ આવી રીતે કરજે કે આ લોકોને આવા કપડાં આપણે આપીશું એવી રીતે મોન્ટુમાં મને અમારી સાથે ઓફિસમાં વી કે પટેલ છે ને એમની એવી આપી હતી ફોર્મ્યુલા કે તમે આડી સ્ટ્રીપના કપડાં પહેરાવો ને તો એ વ્યક્તિ થોડો જાડો લાગે અને તમે ઊભી સ્ટ્રીપના કપડાં પહેરાવો ને તો એ થોડો પતલો અને લાંબો લાગે એટલે મેં મોન્ટુ માટે આડી સ્ટ્રીપના શર્ટ શોધ્યા અને એને એવા ફોર્મલ પહેરાવરાયા કે હવે મોન્ટુનું કેરેક્ટર એવું છે કે એ જીન્સ અને એકદમ ફંકી ટી શર્ટ્સ નહીં પહેરે એના એ એક પેલો ઘણીવાર છે ને આપણે એવું કહેતા હોય કે આ છોકરો છે ને આવા જ હવે મોન્ટુનું કેરેક્ટર છે ને મારા હું એમ કહું કે અમુક અમારા ઘરમાં અમુક છોકરાઓ એવા જોઈ લાગે જે લોકો આવા જ કપડાં પહેરે એની હેરસ્ટાઈલ એવી જ હોય તો હું એ લોકોને ફોલો કરું કે આના કપડાં આવા હશે પછી અભિનવના કોસ્ટ્યુમ્સ કરવાની મને બહુ મજા આવી હતી એટલા માટે કે હું પોતે એક સમય હતો જ્યારે હું પેઇન્ટિંગ્સ કરતી હતી અને મારો ભાઈ મને ટીકાસો કહેતો હતો કે એટલે એમ કે તારા સ્ટ્રોક્સ છે ને એ એવા આવે છે પિકાસો જેવા એટલે એ લોકો મને ટીકાસો કે મને પાછું માઇગ્રેનનો બી પ્રોબ્લેમ એટલે બીજો એમબીબીએસ ડોક્ટર છે એ મને એ લોકો ભણવામાં આવતું હશે કે પિકાસો ને માઇગ્રેન હતું ને એ લોકો આવું બધું વિચારતા હોય ને એટલે આવા બધા લોકોને માઇગ્રેન થાય ને આવું બધું મને શીખવાડે એટલે એ લોકો મને સખત ચીડવે અને અભિનવનું કેરેક્ટર એ એક મૂડી કેરેક્ટર એના એના કોસ્ચ્યુમ્સ કેવા હોવા જોઈએ હવે એમાંય પાછું એવું ના લાગવું જોઈએ એ પેલું એક ઇમેજ પડી ગઈ છે કે આર્ટિસ્ટિક લોકો હોય એ લોકો આવા જ કપડાં પહેરે એવું પણ મારે નહોતું બતાવવું કે એના એ જીન્સ ટી શર્ટ અને સ્ટાઇલિશ કપડાં બી પહેરે એ કંઈ પેલું એવું એમ લાંબી દાઢી રાખે અને લઘર વઘર પહેરે અને ખાદીના જ કપડાં પહેરે કે પેલા ખુલ્લા લહેંગા અને પેલા ટી શર્ટ કે પેલું કુર્તા પહેરે એવું નહીં એમ અભિનવ એટલે ડેશિંગ લાગવો જોઈએ કારણ કે મેહુલ પ્રેમજીમાં અલગ હતો પ્રેમજીમાં એની ઇમેજ અલગ હતી અને અહીંયા અભિનવને એક ડેશિંગ યંગ મેન બનાવવાનો હતો તો પાછો એ અભિનવના કેરેક્ટર માટે બી એટલી ડિટેઇલ્સમાં હવે લોકોએ મહેનત કરી એટલે એ એક્સપિરિયન્સ તો અદ્ભુત હતો અને સ્ક્રીન પર દેખાય છે અને આજે તમે મને આ ક્વેશ્ચન પૂછ્યો એમાં મને વધારે મજા આવી કે આ મહેનત દેખાય કે નોટિસ કરી દરેક લોકોએ હવે તમારો નેક્સ્ટ પ્રોજેક્ટ આવી રહ્યો છે એ એકવીસમુ ટિફિન રામ મોરીની બધી વાર્તાઓમાંથી મારી એ મોસ્ટ ફેવરિટ સ્ટોરી છે અને મેં એનું વાંચી જોયેલું એટલે મને ખ્યાલ છે કે કેટલું એ કેટલા બધા સેન્ટિમેન્ટ્સ છે એમાં મધરના અને ડોટરના ને એ બધા કેટલા બધા સેન્ટિમેન્ટ્સ તમે એમાં બતાવ્યા છે તો એ આખી તમે એનું સિલેક્શન કેવી રીતે કર્યું પર્ટિક્યુલરલી એ વાર્તા પર જ ફિલ્મ બનાવવાનું હા એકવીસમું ટિફિન છે ને અમારે લોકોએ શોર્ટ ફિલ્મ કરવાની હતી પહેલાં એટલે જ્યારે મહોતું કરીને મહોતું શોર્ટ ફિલ્મ કરી એ વખતે એવું ડિસાઇડ કર્યું હતું કે હવે એકવીસમું ટિફિન શોર્ટ ફિલ્મ કરીશું જ્યારે પણ આપણને એક એટલે સિરીઝ પહેલાં મહોત્વ ઉપર કરવી હતી ને બધું પછી આ લોકડાઉનનો એકચ્યુઅલી અમે લોકો મે મહિનામાં અમારે એક બીજી ફિલ્મનું શૂટ સ્ટાર્ટ થવાનું હતું બીજા પ્રોડ્યુસર્સ જોડે પણ માર્ચમાં જે સિનેરીઓ થયો એના કારણે એ ફિલ્મ અમારી રેપઅપ થઈ કે એ ફિલ્મ હવે હવે નથી કરતા તો બે મહિના એમને ગયા જૂન મહિનામાં બધું સિનેરીઓ સ્ટાર્ટ થયો ને એ વખતે અમે લોકો ગામડે હતા અને વિચારીએ કે હવે આ સમયમાં શું કરીએ બીજા કામ કરવા એની જગ્યાએ ક્રિએટિવ કામ તો છે જ તો શું કરી શકાય એવું એમ એટલે એકવીસમું ટિફિનની શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખેલી હતી એ ત્રણ વર્ષ પહેલાં લખેલી હતી એટલે રામે કીધું કે હું ફરીથી લખું એટલે રામે ફરીથી શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી જૂન એન્ડમાં અને અમે લોકો જુલાઈમાં શૂટ કરવું હતું એમ કે શોર્ટ ફિલ્મ જ કરવી છે એમ પછી અચાનક જ ઓફિસમાં બેઠા બેઠા એમ કે આ એક મિનિટની આપણે ફિલ્મ કરીએ ને એમાં આપણે પાંચ સાત લાખ રૂપિયા નાખીએ ને શોર્ટ ફિલ્મ જ થાય એના કરતાં કે દોઢ આ બે કલાકની ફીચર કરીએ તો શું એમ કે થોડો ખર્ચો વધારે થશે એમ કેરેક્ટર્સ લિમિટેડ છે ને કરી શકાય તમે આ ટાઈમમાં એટલે રામ કે હું લખું તમને લોકોને ગમે ને તો તમે ફિલ્મ કરજો પણ મારે લખવી છે હવે ફીચર એમ એટલે વિજય કે પણ મારી પાસે હવે ટાઈમ નથી મારે શૂટ સ્ટાર્ટ કરવું છે અને મને હવે ફ્લોર ઉપર જવું છે એમ આટલા દિવસથી મેં કશું કામ નથી કર્યું એટલે મને હવે શૂટ કરવું છે તો રામ કે ના હું તમને લખીને આપી દઈશ બસ એક વીકમાં અને રામે ચેલેન્જ ઉપાડી લીધી અને લગભગ એક વીક કે દસ દિવસ જેવો ટાઈમ થયો અને એને ફીચરની સ્ક્રિપ્ટ ફર્સ્ટ ડ્રાફ્ટ લખીને આપ્યો અને પછી નેરેશન થયું અને મને ગમ્યું મને શોર્ટ ફિલ્મની સ્ક્રિપ્ટ વધારે ગમી એ વખતે ફીચર ફિલ્મ કરતા કારણ કે તમે વાર્તા સાથે એક અટેચડ હતા એટલે મને શોર્ટ ફિલ્મની વધારે ગમી હતી અને પાછું કેવું કે હું એમ કેલ્ક્યુલેટિવ થઈ ગઈ હવે એમ થોડીક મેચ્યોરિટી આવે ને એટલે આપણે કેલ્ક્યુલેટિવ થઈ જઈએ ને બે ત્રણ પ્રોજેક્ટ્સ એઝ અ પ્રોડ્યુસર કર્યા એટલે હવે હું કેલ્ક્યુલેટિવ થઈ ગઈ એમ તો સાલું અત્યારે આ ટાઈમમાં આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવાનું એમ એના કરતાં ફીચર કરીએ ને એમ એટલે શોર્ટ ફિલ્મ કરીએ ને એમ ફીચર નથી કરવી રહ્યા તો એટલો બધો ખર્ચો અત્યારે વધી જશે નથી કરવું ને એવું બધું એમ અને વિજય કશું જ બોલે નહીં કે ના તું જે કહે તું જે કહે એમ એટલે પછી હવે મારા ઉપર આમ મને એક બાજુ પ્રેશર આવે હવે એ લોકો એવું કહે કે આ ફિલ્મમાં પોટેન્શિયલ બહુ જ છે હવે સ્ક્રિપ્ટ બહુ જ સરસ એટલે આપણને એવું થાય કે ના કરીએ પણ એક બાજુ એવું વિચારું કે ના મારે થર્ડ ફિલ્મ એવા ટાઈમમાં કરવી છે કે જેમાં હું સ્ટ્રેસ ફ્રી હોઉં જેમાં મારી પાસે બજેટ પ્લાન્ડ હોય અને હું આવી રીતે કરું ને એવું બધું એવી રીતે હું વિચારું એટલે વિજય કે આવી રીતે વિચારીશ તો ક્યારેય કોઈ ફિલ્મ જ નહીં કરી શકીએ એમ કારણ કે એવું બધું પ્લાન્ટ વસ્તુઓ અત્યારના સમયમાં લગભગ એકાદ વર્ષમાં હવે નહીં થાય એમ અને એ બાબત તો ખરી કે એકવીસમું ટિફિનની વાર્તા એવી હતી કે જેમાં એક સાથે ફ્રેમમાં ત્રણથી વધારે કલાકારો ક્યારેય નથી એટલે તમે આ લોકડાઉનના કોરોનાના સિનેરીઓમાં તમે આ ફિલ્મ કરી શકો ઓછા ક્રૂ સાથે એવા લોકેશન સિંગલ લોકેશનમાં તમે ફીચર ફિલ્મ પ્લાન કરી શકો એટલે બે ત્રણ દિવસ તો આમ અમારે એમ સખત ટસલ ચાલી કે ફિલ્મ કરવી કે ના કરવી એ બાબતે એમ પછી વિજયે ફાઇનલ ડિસિઝન મારા ઉપર જ છોડ્યું હતું કે તું કહેતો કરીશું એમ એટલે પછી મને કેવું થાય કે ફિલ્મ કર્યા પછી મારે એનો કોન્ફિડન્સ જોવો પડે કરી જાય ને પછી તું ધીરજ રાખીશ ને તને એવું નહીં થાય કે હવે રિલીઝ કરી દઈએ હવે આપણે અહીંયા મોકલી દઈએ ત્યાં મોકલી દઈએ કારણ કે એક પ્રોજેક્ટ બની જાય એ પછી એઝ અ મેકર એ લોકોને તરત એવું થાય કે આ પ્રોજેક્ટ ક્યારે લોકો સુધી પહોંચશે અને હું પ્રોડ્યુસર તરીકે જોઉં તો મારે બીજા બધા ગણિત જોવાના હોય કે આ પ્રોજેક્ટને પહેલાં હું એક અલગ લેવલ ઉપર પહોંચાડું પછી હું એને રિલીઝ કરું તો એ તમારો લાંબો સમયગાળો જાય કે વર્ષ દોઢ વર્ષનો ટાઈમ જાય જેમાં તમને ફાઇનાન્શિયલ આઉટકમ મળે તો હવે એઝ અ મેકર હું એને એને એવું કહું કે ના ના તું પછી આવું કરીશ તો નહીં ચાલે એમ એટલે મારે પ પાછળની આર્ગ્યુમેન્ટ માટે અત્યારથી એને પ્રિપેર કરવો પડે એમ કે હું તને અત્યારથી કહી દઉં છું પછી મારે એવું ના થાય કે મેં તને કીધું નહોતું એમ એટલે ત્રણ ચાર દિવસ અમારે એવા ગયા ને પછી તો ચાલો કરીએ એમ એવી રીતે એકવીસમું ટિફિન ફીચર ફિલ્મ કરવાની શરૂઆત થઈને પછી કાસ્ટિંગમાં નીલમ નેત્રી સૌથી પહેલાં ફાઇનલ જ હતી કે નીનીનું કારણ કે વાંચીકમ જોયું હતું એટલે નીની છે એ નીતુના કેરેક્ટરમાં આવશે જ એ ફાઇનલ હતું પછી નીલમ તો મગજમાં હતી જ પહેલેથી એટલે નીલમને અમે મમ્મીના કેરેક્ટરમાં લીધું અને રોનક અને વિજયને પહેલાં વાત થઈ હતી એકવાર કે રોનકે એક લાઈવમાં એવું કીધું હતું કે મારે વિજયગીરી બાવા સાથે કામ કરવું છે એમ અને રોનકના આ ધ્રુવનું જે કેરેક્ટર છે એમાં રોનક એકદમ ફિટ બેસ્ટ હતો એટલે એવી રીતે એ ત્રણ કેરેક્ટર્સ મળ્યા એકવીસમાં ટિફિનનો એક્સપિરિયન્સ એવો કે અમે લોકોએ પહેલીવાર બીજા આર્ટિસ્ટ જોડે કામ કર્યું પ્રેમજીમાં મોહતુમાં કે મોન્ટોની બિટ્ટુમાં જે આર્ટિસ્ટ અમારી સાથે હતા એમાંથી કોઈ આ ફિલ્મમાં નહોતું તમારે એક ડિસિઝન લેવું પડે કારણ કે છે ને આપણે માર્કેટમાં કેવું થઈ જાય કે આ લોકો તો આમની જોડે જ કામ કરે છે એવું થઈ જાય હવે ક્યારેય વિજયગીરી ફિલ્મોઝ એવી રીતે ડિસિઝન નથી લેતું કે અમે આની જોડે જ કામ કરીએ છીએ પણ કેરેક્ટર્સ જોવે છે કે મૌલિક છે તો મૌલિક મોન્ટુનું જે કેરેક્ટર છે એની જે બારીકાઈ છે એ મૌલિક એક્ટર તરીકે બહુ જ સરસ રીતે પરફોર્મ કરી જાણશે એટલે આપણે મૌલિક ઇવન મોન્ટુનું કેરેક્ટર જો મેહુલને આપ્યું હોય તો પણ મેહુલ પણ સરસ જ કરે કે એ લોકો સિવાય બીજા કોઈ આર્ટિસ્ટ હોય તો પણ કરે પણ મોન્ટુના કેરેક્ટરની જે ઇમોશનલ બારીકાઈ હતી એ આવડત કે એ ટેલેન્ટ મૌલિકમાં હતી એટલા માટે આપણે મૌલિકને લીધું હતું કે આ બીટ્ટુમાં આરોહી હતી તો આરોહીની એક અલગ પ્રકારનો ઓરા છે કે જેના કારણે એ બિટ્ટુ બની હતી હેપી સિવાય બીજા ઘણા બધા છે જે મોહિની કરી શકે પછી જ્યારે કાસ્ટિંગ આવતું ને ત્યારે વિજય આમ તો કે આપણે મોન્ટુની બિટ્ટુમાં પણ એક એવું એ વખતે પણ આર્ટિસ્ટ જ્યારે ડિસાઇડ કરવાના હતા ને ત્યારે પણ અમારે આવા કોન્ફ આમ બહુ વાતો થતી કે બધા એવું એવું વિચારે છે કે આ લોકો આમની સાથે જ કામ કરે છે ઇવન આર્ટિસ્ટ માટે બી એવું થઈ જાય પછી કે મેહુલ હોય કે હેપી હોય કે મૌલિક હોય તો એ લોકો માટે પણ એક એવી ઇમેજ થઈ જાય કે આ લોકો ખાલી આમના પ્રોડક્શન હાઉસ જોડે જ કામ કરે છે એટલે બીજા લોકો એમને અપ્રોચ પણ ના કરે એક રોંગ ઇમ્પ્રેશન બની જાય છે આમ બોલિવૂડમાં એવું કશું નથી થતું એમ હવે દીપિકા જોડે જ એસલ બી કામ કરે છે કે રણવીર સિંહ એમની જોડે હોય છે તો એવું નથી થતું ત્યાં પણ અહીંયા એવું થાય એમ કે આ લોકો આમની જોડે જ કામ કરે છે એમ એટલે પછી એકવીસમાં ટિફિનમાં ક્યારેય એવું હતું જ નહીં કે આ લોકો જોડે જ અમે કામ કરીશું પણ એક રિલેશન્સ ડેવલપ થયા હોય એટલે જ્યારે શૂટ સ્ટાર્ટ થવાનો હતો ને ત્યારે હેપીને એ લોકો એકદમ ખુશ અને એ લોકો મળવા આવ્યા હતા અને કેક લઈને એ લોકો બહુ જ ખુશ હતા એમને મૌલિકને બેહુલ એમ કે થાંભળો બનવાનો હોય ને તોય હું આ પિક્ચરમાં મને થાંભલો બનાવજો હો એમ એટલા એક્સાઇટેડ એ લોકો એમ કે ના અમારે બી આમ કરવું છે ને એમ એ રીતે એક ઉત્સાહ અમારો વધ્યો અને પછી રોનક નીની અને નીલમ એ લોકો બી ફ્લોર ઉપર આવ્યા અને એ લોકોનું પરફોર્મન્સ એ લોકોનું ઇન્વોલ્વમેન્ટ પ્રોજેક્ટમાં અને આ બહુ અર્લી છે મેં કટ જોયો બટ આઈ વોઝ આઈ વેરી હેપી અત્યારે એડિટ રફ કટ એક થઈ ગયો છે અત્યારે એડિટ પોસ્ટ પ્રોડક્શન ચાલુ છે પણ બહુ જ બહુ જ ચેલેન્જિંગ હતું એમાં પાછું સિંગ સાઉન્ડ અમે કર્યો છે અને આઠ દિવસમાં શૂટ એકવીસમાં ટિફિનનું કમ્પ્લીટ કર્યું સિંગલ લોકેશન અને એમાંય પાછું ફિલ્મમાં કેવા એક્સપિરિયન્સ થાય તમને કે એ અમે જ્યારે લોકેશન ફાઇનલ કરવા ગયા ને ત્યાં આગળ બે કન્સ્ટ્રક્શન સાઇટ કામ ચાલુ અને અમે સિંગ સાઉન્ડ ફાઇનલ કર્યો હતો કારણ કે એકવીસમું ટિફિન જોનર એવું છે કે જેને તમે એવોર્ડ્સમાં અને કોમ્પિટિશન્સમાં ને એ બધી જગ્યાએ મોકલી શકો તો એમાં સિંગ સાઉન્ડ એક વેરીએબલ હોય છે કે જેના ઉપર વધારે ધ્યાન અપાતું હોય એટલે સિંગ સાઉડ કરવાનું નક્કી કર્યું અને બે જગ્યાએ પથ્થર કપાય ને કન્સ્ટ્રક્શનના કામ ચાલુ ને એમાં હવે અમારે સિંગ સાઉન્ડ તો એ લોકોએ કીધું કે અમારું કામ તો તમારું શૂટ ચાલુ થશે ને ત્યાં સુધીમાં પતી જશે ને પછી જ્યારે શૂટ ચાલુ થયું ને ત્યારે એની આજુમાં આજુબાજુમાં બીજી ત્રણ સાઈટમાં કામ ચાલુ થયા ને પ્રોડક્શન લેવલે અમારું બહુ જ ટફ સિચ્યુએશન થઈ ગઈ હતી પણ અમારી સાથે એવા માણસો છે કે જે લોકો મેનેજ કરી લે એટલે અહીંયાથી એક્શન બોલાય ને એટલે સાઉન્ડ લોકર્સ સાઇટ ઉપર ઉભા રહે વોકી ટોકી ઉપર તમે બે મિનિટ ડાયલોગ્સ બોલાય છે એ લોકોને કહે છે કોઈ અવાજ ના કરે અને તો પણ મારી પોતાની એક્સાઇટમેન્ટ એટલી બધી છે કે જે એકવીસમું ટિફિન મેં વાંચ્યું છે એનું જે વાચિકમ મેં જોયું છે અકોર્ડિંગ ટુ એવરીબડી હુ વુડ લાઈક ટુ સી દેટ એમના પ્રમાણે જેમ તમે કહ્યું કે તમે એક ફીચર ફિલ્મ માટે બહુ જ એક સોરી એક શોર્ટ ફિલ્મ માટે બહુ જ એક્સાઇટેડ હતા અને એ હવે તમે ફીચર ફિલ્મ બનાવી એટલે મારું પોતાનું બી એક્સાઇટમેન્ટ એટલું બધું છે કે એ જેને મેં એ સ્ટોરી જેને મેં એક શોર્ટ ફિલ્મ કે શોર્ટ સ્ટોરી તરીકે જોઈ છે એ જ્યારે એક ફૂલ ફ્લેજ ફીચર ફિલ્મ બનીને સ્ક્રીન પર આવશે ત્યારે કેવી લાગશે તો આઈ થિંક તમે હમણાં જે અનાઉન્સમેન્ટ થઈ છે કે હવે ટૂંક સમયમાં જ થિયેટર્સ ખુલવાના છે તો આઈ વિશ કે તમારા લોકોનું બી કદાચ એવું પ્લાનિંગ હશે કે થિયેટર્સ ખુલે પછી એને પ્રોજેક્ટ એટલે આમ તો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે થતાં થતાં ડિસેમ્બર થઈ જશે એટલે રિલીઝ કદાચ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થાય અત્યારે એવું છે એટલે એક પેલું એક વિઝ્યુઅલ લિટરેચર તમને કદાચ જાન્યુઆરી પ્રિન્ટ થઈને તમારી સામે આવશે તો અમદાવાદ તકમાં આજે આપણે ટ્વિન્કલ બેન જોડે વાત કરી કે જે એકવીસમું ટિફિન એમની નવી ફિલ્મ ફ્લોર પર લઈને આવી રહ્યા છે આ ફિલ્મને મેં તો એક વાચિકમ તરીકે એક શોર્ટ સ્ટોરી તરીકે જોઈ છે અનુભવી છે પણ એ ફીચર ફિલ્મ તરીકે કેવી રીતના સ્ક્રીન પર આવશે એનું એક્સાઇટમેન્ટ મને ખૂબ જ છે આઈ હોપ તમે લોકો પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હશો અને જ્યારે પણ થિયેટર્સમાં આ ફિલ્મ આવે ત્યારે ચોક્કસ જોવા જજો થેન્ક યુ ટ્વિંકલબેન તમારી સાથે વાત કરવાની બહુ જ મજા આવી અને ડોક્યુમેન્ટ્રીઝની ફીચર ફિલ્મ્સની શોર્ટ ફિલ્મ્સની આટલી બારીકીઓ તમે અમારી સાથે શેર કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચોલાબેન મને બહુ મજા આવે તો આ રીતે જ અમારા એપિસોડ દર ગુરુવારે જોતા રહો અને તમારા પ્રતિભાવો અમને ઇનબોક્સ કરતા રહો થેન્ક યુ